આવો અરમાનભાઈ, અહીં બેસો. બહુ જ બળી રહ્યો છે હજી પણ. હું તમારા માટે બરફ લઈ આવું, એક મિનિટ. હો ફ્રીજમાં બરફ તો છે નહીં. તમે આ ઠંડુ પાણી પીઓ, હું તમારા માટે બાજુમાંથી બરફ લેતો આવું. વસંતભાઈ, એની કઈ જરૂર નથી, હમણાં ઠીક થઈ જશે. ભાઈ, એક જ મિનિટ થશે, બેસો ને, હું આવ્યો. તમે કહેવા શું માંગો છો? જાણે તમને તો કઈ ખબર જ નથી. તમે શેના વિશે વાત કરો છો? શેના વિશે નહીં, કોના વિશે પૂછું તો સારું રહેશે. મને ખબર છે, તમે જેને તમારી વહુ કહી રહ્યા છો એ તમારી વહુ છે જ નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? તમને સમજવામાં કઈ ભૂલ થતી લાગે છે. સમજવામાં ભૂલ મારે નથી થઈ રહી, તમારે થઈ રહી. જેની ઓળખ તમે સંતાડી રહ્યા છો ને એ બીજું કોઈ નહીં, તમારા અરમાન સરના વાઇફ છે. ના ના, એવું ના હોઈ શકે. એ તો મારા હિતેનની વાઇફ. તમારા દીકરાની વાઇફ એ ખાલી કહેવા પૂરતી છે. હકીકતમાં ને યાદ શક્તિ રાશીની ગઈ, અમારી નહીં. રાશી? હા, એનું નામ રાશી છે. તમે એની ઓળખ કોઈને નહીં આપી શકો, પણ અમે બધા તો એને ઓળખી શકીશું ને. અરમાન, અરમાન તો એને ઓળખી જ જશે ને. રાશિના ઘરવાળા પણ એને ઓળખી જ જશે ને. પડી ખબર કે હજુ પુરાવા જોઈએ છે? બોલાવી લાવું બધાને કે. ના ના, એવું ના કરતા. હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. મેં આ બધું મારા દીકરા માટે કર્યું છે. મને ખબર છે, પણ તમે જો ઈચ્છતા હો ને કે રાશિ કાયમ માટે તમારી ફાલ્ગુની બનીને રહે, તો અરમાન અને રાશિને મળતા રોકવા પડશે. જો અરમાન અને રાશિ એકવાર મળી ગયા તો ઈશ્વર પણ એ લોકોને એક થતા નહીં રોકી શકે. ના ના, એવું હું નહીં થવા દઉં. બસ, તો તમારે અરમાનને ઘરમાં આવતા રોકવો પડશે. હા હા, હું જાઉં છું. અને સાંભળો, કાલે ધૂળેટી છે, ધ્યાન રહે કે રાશિ ઘરની બહાર ના નીકળે. અને આજના આ માયાભાઈના ફંક્શનમાં પણ રાશિ ત્યાં ના આવવી જોઈએ. હું એને ક્યાંય નહીં જવા દઉં. ગુડ. અને આ બધું મેં કેમ કર્યું, તમને કેમ કહ્યું, આ બધું જાણવાની ભૂલ કે મહેનત બિલકુલ પણ ના કરતા. નહીં તો જ્યારે રાશિની હકીકત બહાર પડશે તો પછી પોલીસ સુધી વાત પહોંચતા વાર નહીં લાગે. સમજ્યા? મારું વચન છે તમને, હું આ વાત ક્યારે બહાર નહીં આવવા દઉં. સમજુ છું, ફાયદા મને. રાશિ જીવતી છે એ વાત જો અરમાનને ખબર પડી ગઈ ને, તો આ જન્મમાં શું અરમાન કોઈ જન્મમાં મને નહીં મળી શકે. અને પારકાને પોતાના કરવા માટે
પોતાના આવું તો ભોગ આપવો જ પડે. તું ક્યાં જાય છે? બાર માયાભાઈનો પ્રોગ્રામ ચાલે છે ને, તમને સાંભળવા જાઉં છું. ક્યાંય નથી જવાનું. કેમ? તારા જીવને જોખમ છે એટલે. મમ્મી ત્યાં શું જોખમ હોય? તને મારવા વાળા કઈને નહીં આવે. અને એમ પણ તારે હિતેનનું પણ ધ્યાન રાખવાનું છે ને, એટલે તારે ઘરે જ રહેવું પડશે. સારું, હું ઘરમાં જ છું. શાંતિ કરણ જગ ભરણ, માળી ઘણો ભેળ્યા ભવ ઘાટ, એથી નમીએ તન નારાયણી માળી વિશ્વ રૂપ વૈરા. એક ઓચિતા આપણે ઘણી વાર કહીએ ને કે બગા હું ખાતા પતા હું મને. ઘણી વાર એવું હોય છે કે કોઈ કોઈકની રાહે બેઠું હોય છે. કેટલા હોય છે એ મહત્વ નથી, કોણ હોય છે એ મહત્વનું હોય છે. જીવનમાં કોણ છે એ મહત્વનું છે. ત્યારે ભૂલાઈ જાય, દુઃખમાં ભૂલાઈ જાય. આપણે જાન ઉઘલા થાય બધા ગાડી બે જો તો કોઈ ભૂલાતું નથી ને, પણ જયારે સ્મૃતિ ભૂલાઈ જાય ત્યારે ઈશ્વર બહુ મદદ કરે છે. એવું એક પાત્ર, એનું નામ છે રુક્ષ્મણી. અદ્ભુત પાત્ર. શિશુપાલ મારો પતિ નથી, કોણ આને લઈ આવે છે? કોને મારો સંબંધ કર્યો આને? આંખ વીચીને ઓરડામાં બેહે છે, કઈક ભૂલાયેલું યાદ કરતી હોય છે. કોણ કોણ મારો પતિ? સ્મૃતિ થાય છે, મારો પતિ તો દ્વારકાધીશ છે. જો કૃષ્ણને જોયા નથી હોય ને ક્યારે, ભગવાન કૃષ્ણે રુક્ષ્મણીને પણ નથી જોયા. ભાગવતની અંદર એ રુક્ષ્મણીનો પત્ર છે. મધુસૂદન ગોપાલ, હવે નામ સળે છો મામલે, અને મારે ક્યાં નામે બોલાવવો? રાધા પ્રિય, યદુનંદન, મધુસૂદન, મુરારી, ગોપાલ, જેને જોયા ન હોય, જેને મળ્યા ન હોય, એનું ચિત્ર નજર સામે આવી જાય છે સાહેબ, આ પૂર્વ યાદી થતી હોય છે. સવારે જ મમ્મીને કહ્યું હતું કે ફ્યુઝ બગડી ગયો છે, જો ફરીથી જતી રહીને લાઈટ. અત્યારે કોણ આવ્યો છે? કોઈ મને મારવા તો નહીં આવ્યો હોય ને? હું ક્યાં કંઈ ખોટું કરી રહ્યો છું? અને હું વસંતભાઈને કહી દઈશ કે મારો મોબાઈલ અંદર હતો અને એક ઇમ્પોર્ટન્ટ કોલ આવવાનો હતો, તો મેં બારીમાંથી જ દરવાજો ખોલી દીધો. ભાગડીને ભૂલી ન જતો. આ દિવસે આ તિથિએ શિશુપાલ મને પરણવા આવે છે. મારો પતિ તો તું છો. મને લાગ્યું કે ચોર આવ્યો છે, સોરી. રાશિ? અમ્મા અવાજ તો એકદમ રાશિ જેવો છે. તમને તમને લાગ્યું તો નથી ને? મને સાચે લાગ્યું કે ચોર આવ્યો છે, સાચે જ, સોરી. રાશિ તમે મારી સાથે નથી તો પણ મારી આસપાસ જ છો એવું જ લાગે છે. સાચે છે, હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું.